व्यवहार आपनु स्वागत है। आपनी साथ उपस्थित है सावर नायक, जो द इमिग्रेशन पॉइंट ना माइग्रेशन एक्सपर्ट है। सब प्रथम तो आपनी साथ एक दर्शक मित्र जोड़ाई गया है। हेलो 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 जी, आपनो सवाल जणावशो। આપણે આજે અત્યારે તમે દર્શાવો છો વર્ક પરમિટ નો, જી તો વર્ક પરમિટ માં ઘણા બધા ગુજરાતના એજન્ટો જે એડ આપે છે કે વર્ક પરમિટ અમે કરી આપીએ, ત્યાં પણ એવું છે કે કેનેડામાં એવું સાંભળ્યું છે કે તમારી પાસે જે લેબર કે એવું અનસ્કિલ જે હોય એના માટે વર્ક પરમિટ શક્ય થાય જો વાં તમે જાઓ તો વિઝિટરમાં, તો શું એ વાત? જી વર્ક પરમિટ તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે પોસિબલ નથી કોઈ પણ કન્ટ્રીમાં, કેનેડા તો અલગ વસ્તુ છે, કોઈ પણ કન્ટ્રીમાં વર્ક પરમિટ પોસિબલ નથી। એટલે આ ઠગાઈ કરવાનો એક બહુ મહત્વનો રસ્તો છે કે જ્યારે પણ કોઈ વિઝા કન્સલ્ટન્ટ અધરવાઇઝ કોઈ નોન વિઝા કન્સલ્ટન્ટ પણ પૈસા બનાવવા માંગે છે તો એ ખૂબ જ આ એક સરળ રસ્તો છે પૈસા બનાવવાનો વર્ક પરમિટને એડ આપીને। બાકી તમે જાણો છો કે ભારતની અંદર 130 કરોડની જનતા છે, કદાચ વધારે હશે, આ પાછલી વસ્તી ગણતરી પ્રમાણેની હું તમને વાત કરું છું, તો એમાંથી ઓછામાં ઓછા 100 કરોડ લોકો ફોરેન જવા માંગે છે। તો જો ખરેખર વર્ક પરમિટ થતી હોય તો આ 100 કરોડ લોકો બહુ સરળતાથી જઈ શકે છે, તો વર્ક પરમિટ શક્ય નથી કેનેડા નહીં કોઈ પણ કન્ટ્રીમાં શક્ય નથી। જી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપનો સવાલ જણાવશો। હા મેમ, મારો સવાલ એવો છે જી કે હું અત્યારે 12th સાયન્સમાં આવ્યો છું, મારે એક્ઝામ આપી છે જી, અને હવે આ 12th પછી મારે યુએસ અથવા કેનેડા ભણવા જવું છે, સાયન્સ સ્ટ્રીમ લીધી છે જી, આ તો એના માટે શું થઈ શકે? અચ્છા, હવે 12th સાયન્સનું તમારું રિઝલ્ટ શું આવે છે એ ખૂબ જ આધાર રાખે છે। જો તમે પાસ થઈ શકો છો 50% સાથે, ઇફ યુ કેન પાસ વિદ અ પાસ ક્લાસ 50%, તો તમે યુએસ ની અંદર વિધાઉટ આઈઆઈટીએસ અમારી પાસે 9 કોલેજીસ અને યુનિવર્સિટી છે, તમારું ઇંગ્લિશ ખૂબ જ સારું હોવું જોઈએ, ઇન્ટરવ્યુ યુએસએ સ્ટુડન્ટ વિઝામાં ઇંગ્લિશમાં થાય છે, તો તમારું ઇંગ્લિશ સારું હશે તો યુએસએમાં સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન વિધાઉટ આઈઆઈટીએસ થઈ શકે છે। આઈઆઈટીએસ, ટોફેલ, જીઆરઈ, જીમેટ, કોઈ પણ ઇંગ્લિશ લેંગ્વેજની જરૂર નથી, માત્ર જરૂર છે તમારા ફ્લુએન્સીની, ઇંગ્લિશ ના સારા નોલેજની। હવે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં તમારે ઓછામાં ઓછા 6.5 બેન્ડની રિક્વાયરમેન્ટ છે, 25 વર્ષ કરતા તમારી ઓછી ઉંમર છે, તમે હાલમાં 12th ની એક્ઝામ આપી છે, તો તમારી તમારી એપ્લિકેશન થઈ શકે છે, અને એમાં તમારે ઓછામાં ઓછા 6.5 બેન્ડ લાવવાના હોય છે, અને સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ SPP અંદર તમે જઈ શકો છો કેનેડા। જી આપની સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હા જી જી, આપનો સવાલ જણાવશો। હા જી, મારો બાબો બી સિવિલ છે જી, અને હવે એના આગળ અભ્યાસ માટે કેનેડા પર યુએસએ મોકલવો છે, કયા અભ્યાસમાં જઈ શકાય અને કેવા એડમિશન લઈ શકાય, કઈ રીતે લઈ શકાય, અને કઈ કોલેજમાં લઈ શકાય, કઈ યુનિવર્સિટીમાં લઈ શકાય, કયા વિસ્તારમાં લઈ શકાય, એ વિશે માહિતી જોઈએ જી। અચ્છા, હવે મહત્વની વસ્તુ એ છે કયા કોર્સમાં લેવું એની માહિતી અમે તમને આપી શકીએ, કયા વિસ્તારમાં લેવું, કઈ કોલેજમાં લેવું, એના માટે મેં તમને પહેલા પણ કીધું, ફરીથી કહું છું, દરેકે દરેક ગવર્મેન્ટની પોતાની વેબસાઇટ છે, એ તમે ચેક કરો, ગૂગલ ઉપર તમે સર્ચ કરો કે ભાઈ કોલેજ કઈ સારી છે કઈ ખરાબ છે, અમારી પાસે ગવર્મેન્ટ એપ્રુવ્ડ કોલેજીસ અને યુનિવર્સિટી છે, જેમ જે ક્યારે પણ એમાં ઠગાઈ થવાના ચાન્સીસ નથી, પ્લસ એ ક્યારે બંધ નહીં થાય, કે જો પ્રાઇવેટ કોલેજીસમાં કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેશો તો બંધ થઈ જશે, ક્લોઝ ડાઉન થઈ જશે, પણ આ ક્યારેય બંધ નહીં થાય। તો આના માટે તમારો સન છે જે બી સિવિલ છે, એમનો જો 2 વર્ષનો એક્સપિરિયન્સ છે તો એમનું કોઈ પણ પ્રોવિન્સમાં PNP માં થઈ શકે છે ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડેન્સી જી। સાંજી, જે રીતે આપણે આગળ વાત કરી કે EB5 વિઝા અને B1 ને B2 વિશે ચર્ચા કરી, તો આ સિવાયના યુએસએના વિઝાના કયા કેટલા પ્રકાર છે? યુએસએના વિઝાના મુખ્ય 2 પ્રકાર છે, એક તો ઇમિગ્રન્ટ વિઝા અને નોન ઇમિગ્રન્ટ વિઝા। નોન ઇમિગ્રન્ટ વિઝા હંમેશા મલ્ટીપલ વિઝા છે, એ 10 વર્ષના મળે છે, 5 વર્ષના મળે છે, સ્ટુડન્ટ વિઝા છે, સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝા છે, B1 B2 વિઝા છે, ટુરિસ્ટ બિઝનેસ વિઝા છે, અને જે આપણે વાત કરી ઇમિગ્રન્ટ વિઝા વિશે, EB5 વિઝા હોલ્ડર, EB5 ધારક યુએસએની અંદર ગમે ત્યાં રહી શકે છે, એ એક પરમેનન્ટ રેસિડેન્સી ગ્રીન કાર્ડ નો પ્રકાર છે। ખાસ કરીને આ અંગે કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો કયા સેમિનાર યોજાતા હોય છે? અમારો સેમિનાર આવતા વીક પર છે, જે એક અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં છે,
सात तारीखे सांजे साढ़ा पांचे साढ़ा पांच थी आठ અને એમાં તદ્દન ફ્રી એન્ટ્રી છે. કોઈ પણ દર્શક મિત્ર જે પણ યુએસએ કેનેડા માટે તમે સાચી માહિતી મેળવવા માંગો છો તો તમે એમએમાં આવી શકો છો અને તમારી સીટ બુક કરાવી શકો છો. તમને બિલકુલ સાચું ગાઈડન્સ માર્ગદર્શન આપવામાં આવશે કે જે પણ તમારા મગજમાં ડાઉટ છે એ બધા જ ક્લિયર થઈ જશે. જી સાવનજી, તમે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હાલ અત્યારે બસ આટલું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વીટીવી. નમસ્કાર.